पधारो पधारो पधारो, प्रद्युमन पार्क में एक वक्त पधारो। प्रद्युमन पार्क तमे ना जोयु होय तो राजकोट में कशु ना जोयु कहवाय, कारण के राजकोट नु प्रख्यात एक एवं स्थल छे जेनु नाम छे प्रद्युमन पार्क। आ प्रद्युमन पार्क आवेलु छे अमदावाद रोड मार्केटिंग यार्ड नी पासल राजकोट। आ तमे जोई रिया छो आ प्रद्युमन पार्क नो एक विशाल मोटो पार्किंग एरिया छे। त्यां सिटी बस पण आवे छे अने प्राइवेट रिक्शा ऑटो बधो साधन तमने मळी शके छे। आ मोटो विशाल पार्किंग एरिया छे, सुंदर मजानुं छे। आ बहार आवुं लोकेशन देखाय छे, अंदर जोशो तो तमने बहु मजा आवशे। अने आ पार्क में जाय माथे लखेलू छे, आ पार्क में घणा प्रकारना प्राणीओ पक्षीओ अने માછલી ઘર અલગ અલગ હિસકા છોકરાઓ માટે લપચિયા ઝૂલા અને બેસવા માટે મોટા ગાર્ડન સતરિયું અનેક પ્રકારની બધી વસ્તુ સામગ્રી આમાં છે। તમે એક વખત પ્રદ્યુમન પાર્કમાં આવો તો તમને એમ લાગે કે અમે ક્યાંક ગીર જંગલમાં ગયા છે તેવું। જો અત્યારથી ટિકિટ બારી આવી હતી, ટિકિટ બારીથી બાજુમાં એન્ટ્રી કરો, પણ એક વસ્તુનું યાદ રાખવું કે જમવાની અથવા નાસ્તાની કોઈ વસ્તુ સાથે લાવવી નહીં, કારણ કે ત્યાં પ્રદ્યુમન પાર્કમાં અંદર જે કચરો થાય તે પ્રદ્યુમન પાર્કના માણસો મંજૂરી આપતા નથી। અને ત્યાં અંદર કેન્ટીનની પણ સુવિધા છે, ઠંડા પીણા આઈસ્ક્રીમ કેન્ડી ઠંડા પાણી ખાણીપીણી માટેના નાસ્તા હરેક વસ્તુની અંદર સુવિધા છે, તમારે કોઈ વસ્તુ સાથે લઈને નહીં જવાની। જો આ પ્રદ્યુમન પાર્કનો એક મોટો વિશાળ નકશો છે જેમાં રોડ રસ્તા બતાવેલા છે, ક્યાં કે જનાવર પ્રાણી પક્ષી માતલી ઘર જ્યાં જ્યાં આવેલું છે તે બધી વસ્તુ બતાવેલી છે। અંદર ગાડીની સુવિધા પણ છે, તમે ભાડે ગાડી રાખીને અંદર ફરી શકો અથવા હાલીને પણ ફરી શકો। સારું એવું જોવાલાયક સ્થળ છે, એક વખત રાજકોટની વિઝિટ કરો એટલે ભૂલ્યા વગર પ્રદ્યુમન પાર્ક તો તમે જરૂર જોજો, કારણ પ્રદ્યુમન પાર્ક જે છે તે વિશાળ જગ્યામાં બાંધેલું છે, મોટો એક ડુંગર છે, જંગલ વિસ્તાર છે, ડુંગરમાં આ બધી વસ્તુ બનાવેલી છે। જો આમાં અંદર બધી જાતની મૂર્તિઓ છે, જેમ કે જૂના બાયો વલોણા ફેરવતી એ બધી વસ્તુ એમાં મૂર્તિઓ, રામ સીતા કૃષ્ણ લક્ષ્મણજી ભગવાનની માતાજીની ગાડાઓની દેશી વસ્તુ બધી છે એની મૂર્તિઓ, અને આ કમ્પ્લીટ જો લાકડાથી માંડી આ બધું કેવું સુંદર એક દ્રશ્ય બનાવેલું છે, એક ફરવાલાયક સ્થળ બનાવ્યું છે કે આવું સ્થળ તમે સાસણ જંગલ ગીરમાં જશો ને તોય જોવા નહીં મળે। જા મંકી નામનો વાંદરો છે, આ માકડું, સોરી સાહેબ, માકડું નામનો વાંદરો છે। આવા અનેક પ્રકારના અલગ અલગ વાંદરા આમાં છે, પછી બીજી બધી ઘણી પક્ષી, પછી પ્રાણીઓ, માછલી ઘર, જંગલ। તમે એક વખત આવો, નાના બાળકોને નાના ભૂલકવાનો તો બહુ જ મજા આવશે, અને ફેમિલી સાથે આવો, જોવાલાયક સ્થળ છે રાજકોટનું, સારું એવું આ સ્થળ છે। આ વિડીયો હું તમારા માટે પુગાડું છું, એનું કારણ એક કે તમે ક્યારે પણ રાજકોટ આવો ત્યારે આવા સ્થળ જોયા વગર જતા ના રહો, એના માટે આ વિડીયો બનાવેલો છે। તો સાહેબ આજે મહેનત કરીને બધે ફરીને મેં જે વિડીયો બનાવ્યો છે તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી બીજા લોકો પણ રાજકોટ આવે ત્યારે આ પ્રદ્યુમન પાર્કની મુલાકાત લઈ શકે, અને તે લોકોને પણ આવી બધી પ્રાણી પછી પશુ પક્ષી
પછી માટલીઘર અને એક વિશાળ ગાર્ડન હિસકા આ બધું જોવા મળે. અને એક વખત જિંદગીમાં આવ્યા છે તો રાજકોટ જેવા સિટીમાં તમે બહારથી આવ્યા હોય અથવા રાજકોટ સિટીના હોય તમે ના જોયું હોય તો પણ એક વખત જરૂર જોજો, કારણ કે આવી વસ્તુ સિટીની બાજુમાં ક્યાંક ક્યાંક જોવા મળતી નથી. તમે એક વખત જોવો એટલે તમારા પરિવારમાં તમારો 2-5 કલાક કેમ વહી જશે તમને ખબરય નહીં પડે. જો આ બધા વાંદરા અલગ અલગ જાતિના છે, આ બધા વાંદરા અલગ અલગ જાતિના છે એટલે, અને આમાં અમે પાર્ટ બનાવશું 1, 2 અને 3, એટલે પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજા નંબરના પાર્ટ બનાવશું. જો આ પણ અલગ જાતિનો વાંદરો છે. અને તમે એક વખત પ્રદ્યુમન પાર્કની મુલાકાત લેશો એટલે તમે તમારા સગા સંબંધી ને બધાને તમે જરૂર દિલથી કહેશો કે એક વખત રાજકોટ જાઓ એટલે પ્રદ્યુમન પાર્કની મુલાકાત જરૂર કરશો. અને ત્યાંના આ પ્રદ્યુમન પાર્કમાં જે સિક્યુરિટી ગાર્ડથી માંડી જે લોકો ચલાવે છે, દેખભાળ રાખે છે, તે માણસો પણ વ્યવસ્થિત તમને બધા જવાબ આપશે. રસ્તો ભૂલી જશો તો રસ્તો દેખાડશે, ગાડી જોતી તો ગાડી આપશે. એટલે કોઈ એવું નથી કે જંગલ છે તો તમને બીક લાગશે. સીસીટીવી કેમેરા આખા જંગલમાં લગાવેલા છે, તમારી ફૂલ સિક્યુરિટી છે એટલે ફૂલ તમને પ્રોટેક્શન મળે છે. કોઈ પણ વસ્તુ આ પાર્કમાં ઘટતી નથી. અને ત્યાં અંદર જે લોકો નોકરી કરે છે તે લોકો પણ બધા વ્યવસ્થિત છે અને તે લોકો દિલથી બધાને આવકારે છે, જવાબ પણ સારા આપે છે. હું તો ઘણી વખત પ્રદ્યુમન પાર્કમાં મારા સગા સંબંધીને બધાને લઈ ગયેલો છું. તમે પણ એક વખત જશો એટલે તમારા સગા સંબંધીને એક વખત જરૂર લઈ જશો, કારણ કે આ બધું વિડિયા કરતાં રૂબરૂપ જોશો ત્યારે તમને બહુ અલગ લાગશે. અને સિટીમાં તો માણસો ફરતા જ હોય. આજે 5-25 હજાર રૂપિયા કે 2 હજાર રૂપિયા 5 હજાર રૂપિયા તમે આવી રીતે વેડફીને વાપરી નાખો છો, વાપરવા જાઓ. બાકી એક વખત આવા સ્થળમાં પણ ફરવા જાઓ જેથી તમારા બાળકોને બહુ સુંદર મનોરંજન મળશે અને મજા જ આવશે. ફેમિલી સાથે વિડીયો ફોટા શૂટિંગ કરશો, સુંદર મજાના ફોટો વિડીયો મળશે તમને. હજુ આવી રીતે આ ગાડી આવે છે, ગાડી પણ તમને ભાડે મળી શકે છે. જે હાલતા ન હોય, વૃદ્ધ હોય, હાલી ન શકતા હોય તેના માટે ગાડીની પણ વ્યવસ્થા રાખેલી છે. અને બધી જગ્યાએ ટોયલેટ બાથરૂમ પણ આપેલા છે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને આ જો આ વિશાળ મોટું પક્ષી છે. આવા પક્ષી ઘણા છે, પ્રાણી ઘણા છે અને તે બધા તમને લાઈવ બાજુમાં જોવા મળે, પિંજરામાં પુરાયેલા નહીં, બાજુમાં રિયલ, જેમ કે તમે સાવ નજરો નજર જોવો, સાવ બાજુમાંથી જોવો, એવી જ રીતે કોક કોક પક્ષી અને જનાવરને પાંજરામાં રાખેલા છે જે પાંજરામાંથી ઉડી જાય તેવાને જ. બાકી જે પાંજરું ઠેકી ના શકે તેવા પક્ષી અને પ્રાણી ને તો એવી રીતે સૂટા રાખેલા છે કે તમે એકદમ નિહાળી શકો. જો આ સુંદર મજાનું ગાર્ડન છે, બાળકો માટે હિસકા છે અને બધે જગ્યાએ રોડ બનાવેલા છે એટલે કઈ જગ્યાએ કોઈ કાસા રસ્તા નથી કે તમે ભૂલા પડી જાઓ. અને હરેક વણાક આવે કે સોકડી આવે કે 2 રસ્તા ફાટતા હોય ત્યાં કાયદેસરનો બોર્ડ લગાવેલો છે કે આ આગળનો રસ્તો કી બાજુ જાય છે, આ બાજુનો રસ્તો કી બાજુ જાય છે. એટલે તમે હાવ જાણીતા ન હોય ને, હાવ કોઈ વસ્તુની ખબર જ ન હોય ને તોય તમે આમાં ક્યાંય ભૂલા ના પડો. સુંદર છે, ફરવા લાયક છે, જોવા લાયક છે. જિંદગીમાં આવ્યા તો એક વખત બધી મજા મોજ માણી લેવાય. અને આવું જિંદગીમાં ભવિષ્યમાં ક્યારેક જોયું હોય તો તમે 5 જણાને કહી શકો કે અમે રાજકોટ ગયા હતા અને પ્રદ્યુમન પાર્કમાં ગયા હતા અને તમે જોયા પછી પણ મને દિલથી વિશ્વાસ છે કે તમે વખાણ કરશો કરશો ને કરશો, કારણ
કે ક્યારેક ક્યારેક માણસો બબે પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયા નાખીને સાસણ ગીર ફરવા જાય છે, પછી આમ બહાર બીજા રાજ્યમાં ફરવા જાય છે. બાકી એક વખત તમે પ્રદ્યુમન પાર્કમાં આવશો એટલે બહાર જશો જ નહીં. ગમે ત્યારે તમારે ક્યારે ફરવા માટે આવવું હશે ત્યારે તમે એક વસ્તુ જરૂર તમારા બાળકોને સગાવાલાને બધાને કહેશો કે ભાઈ જવું હોય તો એક વખત રાજકોટ જવું જોઈએ, અને તે પણ પ્રદ્યુમન પાર્કમાં જ, કારણ કે ત્યાંની મજા ઓર છે. જુઓ આ લસરપટ્ટી કેવા બાળકો ખાય છે. લસરપટ્ટી, હિસકા, ફરવા માટે સકડિયું, બેસવા માટે બગીચા, ઠેક ઠેકાણે પાણીની સુવિધા, એટલે કોઈ વસ્તુ કોઈ ઘટતી નથી. કેન્ટીન પણ સારી એવી મોટી બનાવેલી છે, તેમાં પણ સ્વાદિષ્ટ સારું એવું જમવાનું આપે છે. તે ફ્રીમાં નથી આપતા, તેનો સાર છે, પણ જે બજારમાં તમે લ્યો એ જ ભાવે, એમાં કોઈ વધારે ભાવ લે એવું પણ નથી. નાસ્તા માટે તમારે જે કાંઈ સમોસા, ભેળ, પકવાન, દાળ, ઠંડા પીણા, સોડા, ઠંડા પાણીની બોટલો, જે તમારે જોતું હોય તે બધું તમને અંદર જંગલમાં જ મળી જશે. જો આ બાળકો નિશાળના છે, તે પણ ફરવા આવેલા છે, તે પણ બહાર રાજ્યના છે. જુઓ કેવા હસતા ખેલતા દાંત કાઢતા કાઢતા હેલા જાય છે, એને પણ બહુ જોરદાર મજા આવી લાગે છે. એટલે જો એનો પણ મેં વિડીયો ઉતારી લીધો કે જેથી તમારા બાળકોને ખબર પડે કે આવી રીતે બાળકો ફરવા જંગલમાં જાય છે, કોઈ બીક નહીં, અને હરેક જગ્યાએ સીસીટીવી કેમેરા છે, સિક્યુરિટી ગાર્ડ છે, પોલીસ સ્ટેશન પણ આમાં આવેલું છે. પોલીસનું કામકાજ પણ સારું છે, સિક્યુરિટી ગાર્ડનું પણ કામકાજ સારું છે. અમારા વિડીયા ગમ્યા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ પાર્ટ એક છે, આના પછી પાર્ટ બીજો આવશે, અને એના પછી પાર્ટ ત્રીજો આવશે. આમાં વાંદરાના વિડીયા છે, આના પછીથી પક્ષીના વિડીયા આવશે, પછી માછલીગરના વિડીયા આવશે, અને પછી પ્રાણીના વિડીયા આવશે. એટલે પાર્ટ વન, પાર્ટ ટુ, પાર્ટ થ્રી, પાર્ટ ફોર ને પાર્ટ ફાઈવ, એટલે પાંચ વિડીયા અલગ અલગ આવશે. આભાર, ધન્યવાદ, જય માતાજી.